નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ગણિત પ્રકરણ નંબર 12 પહેલું સૂત્ર, એની અંદર આજે આપણે બે પ્રશ્નો અભ્યાસ કરીશું. પહેરોના સૂત્રની મદદથી ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હવે હેરોનું સૂત્ર શું હતું? એમાં તો દરેક બાજુના માપનું સરવાળો પરિમિતિ થાય, તો પરિમિતિને આપણે બેસ તરીકે ઓળખીએ છીએ. તો 2s બરાબર સ્મોલ a પ્લસ સ્મોલ b પ્લસ સ્મોલ c. તો પહેલાં તો તમે અહીંયા બાજુઓ 12:17:25 ના પ્રમાણમાં આપી દઈશું, તો એના આધારે આપણે બાજુના માપ ધારી લઈએ. ધારો કે ત્રિકોણની બાજુઓના a બરાબર 12x, b બરાબર 17x અને c બરાબર 25x છે. હવે તમે પરિમિતિ આપી છે, પરિમિતિ 2s બરાબર a પ્લસ b પ્લસ c. ત્રિકોણની પરિમિતિ એટલે 2s બરાબર a પ્લસ b પ્લસ c થાય. 2s નું માપ તમને આપેલું છે, એનું 540 સેન્ટીમીટર. તો 540 બરાબર a નું માપ કેટલું? 12x. b નું માપ 17x. c નું માપ 25x. તો આનો સરવાળો થશે જો થાય 12x 17x 17x 25x, એટલે 54x બરાબર 540. તો x બરાબર 540 ગુણ્યા 54, તો x બરાબર 10 સેન્ટીમીટર. તો એ રીતે એ બરાબર, તો હવે એક્સના સ્થાની કિંમત મૂકતા એ બી સી ની કિંમત મેળવી શકાય. 12x 12 × 10 એટલે 120 સેન્ટીમીટર. બી બરાબર 17x એટલે 17 × 100 કેટલું? 10, 170 સેન્ટીમીટર. સી બરાબર 25x એટલે 25 × 100 એટલે 250 સેન્ટીમીટર. ટુ એસ બરાબર 540 આપેલું. ટુ એસ એટલે ત્રિકોણની પરિમિતિ. તો અર્ધ પરિમિતિ એટલે એસ. તો એસ બરાબર એસ એટલે અર્ધ પરિમિતિ 540/2 એટલે 270 સેન્ટીમીટર થાય. હવે તો એ બી સી બરાબર એરો સ્ક્વેર એસ કૌંસમાં એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી. તો એસ ની કિંમત કેટલી મૂકીશું? 270 એટલે 270 માઇનસ એની કિંમત 120. 270 માઇનસ બીની કિંમત કેટલી? 170. એસી કિંમત 270 માઇનસ સીની કિંમત 250.
પચાસ સિત્તેર માંથી વીસ કાઢો એટલે 100 ને 50, 170, 270 માંથી 170 જાય 100, 250, 170 માંથી કાઢો 20, તો અહીંયા થશે આપણો નાના ભાગ પાડીશું તો 270 ના 9 ગુણ્યા 3 ગુણ્યા 10 અહીંયા 5 × 15, 5 × 15 એટલે 5 × 3 × 10, 100 નો ભાગ પાડીશું 10 × 10, 4 × 5. હવે તો 9 એટલે 3 નો વર્ગ, 3 × 3 એ 3 નો વર્ગ, 10 × 10, 10 × 10 એટલે 10 નો વર્ગ, બીજા 10 × 10 એટલે 10 નો વર્ગ, 5 × 5 એટલે 5 નો વર્ગ, 4 એટલે 2 નો વર્ગ. તો વર્ગમૂળ કાઢતા શું થશે, 3 ના વર્ગનું વર્ગમૂળ નીકળશે 3, આનું પણ 3, 10 10, 5 × 2 એટલે 3 × 2 એટલે 9, 5 × 2 એટલે 10, 3 × 3 એટલે 9, 10 10, 5 × 2 એટલે 10, તો થશે 9000 સેન્ટીમીટર. પ્રશ્ન નંબર 2, સમાન બી બાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેમી અને સમાન બાજુ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેમી છે તો ત્રિકોણનું ક્ષેત્રફળ મેળવો. સમાન બી બાજુ ત્રિકોણ એટલે શું, જે ત્રિકોણમાં બે બાજુનું માપ સરખા હોય તેવા ત્રિકોણને સમાન બી બાજુ ત્રિકોણ કહે છે. પરિમિતિ તમને આપેલી છે 2s = 30 સેમી. મારે બે બાજુ આપણે લઈ લઈએ છીએ એ બરાબર 12 સેમી, બી બરાબર પણ મિલા 12 સેમી, તો સીધો માપ આપણને મેળવવો છે. તો પરિમિતિ 2s બરાબર a + b + c, તો પરિમિતિ આપણી છે 30, અહીંયા 12 + 12 + 80, 12 + 12 એટલે 24 + 80 બરાબર 30, તો સી બરાબર 30 − 24 એ સીની કિંમત આવી છે 24 × 6 = 100 સેન્ટીમીટર. તો સમાનની બાજુ ત્રિકોણ એ શું પહેલાં તો જે ત્રિકોણો બે બાજુનો માપ સરખા હોય એવા ત્રિકોણને સમાન બી બાજુ ત્રિકોણ કહે છે. તો બે બાજુ આપણે સમાન લઈ લઈએ છીએ એ અને બી, તો સમાન બાજુનો માપ આપેલા છે 12, તો એ બરાબર 12 સેમી, બી બરાબર 12 સેમી. પરિમિતિ આપી છે તમને 2s = 30 સેમી, માટે અર્ધ પરિમિતિ s બરાબર કેટલી થશે, 15 સેમી. હવે 2s = a + b + c, 2s એટલે પરિમિતિ આપી છે તમને 30, એ અને બી ના માપ 12 + 80, તો 24 + 80 = 30, તો c બરાબર 30 − 24, c બરાબર 6 સેમી. હવે તો a b c બરાબર s S-A S-B S-C. હેરોનનું સૂત્ર, તો એની અંદર S નું માપ તમને આપ્યું છે 15 સેન્ટીમીટર.
12, 15 માઇનસ 3 ની કિંમત 12, 15 માઇનસ 3 ની કિંમત 6, અહીંયા થયું 15, 15 માંથી 12 જાય ને 3, અહીંયા 3 અને અહીંયા 9, લખીશું 15 ગુણ્યા 3 નો વર્ગ અને 9 એટલે પણ શું થાય 3 નો વર્ગ થાય એટલે આનું વર્ગમૂળ કરશે 3, આનું વર્ગમૂળ કરશે 3 અને વર્ગમૂળ એટલે 15 એટલે 3 ગુણ્યા 9 વર્ગમૂળ એટલે 15 સેન્ટીમીટર સ્ક્વેર તો એબીસી નું ક્ષેત્રફળ આવશે 9 વર્ગમૂળ એટલે 15 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે વિદ્યાર્થી મિત્રો.